અહીંયા થી તો ઘર નજીક છે એટલે ટાઈમ થી કોન્ફરન્સ માં પહોંચી જઈશ. આગળ મારી કોલેજ છે, ઉતારી જાઉં ને? હું નહીં જઈ શકું બેન. કેમ? મારે એક કામ છે. પ્લીઝ, આજે મારી એક્ઝામ છે. જો હું નહીં પહોંચું તો મારા આખા વર્ષની મહેનત બગડશે. તમે બીજી રિક્ષા લઈ લો ને. આટલામાં બીજી રિક્ષા પણ નથી. તમે સમજો, મારે એક અર્જન્ટ કામથી જવાનું છે. અહીંથી એક જ કિલોમીટર દૂર છે મારી કોલેજ. પ્લીઝ, મારા પર મારા પરિવારની જવાબદારી છે. સમજો ને, ઉતારી જાઓ ને. જવાબદારી મારાથી વધારે કોણ સમજી શકે? બેસો બેન, હું મૂકી જાઉં છું. મોટા મમ્મી, મોટા મમ્મી, મોટા મમ્મી, મોટા મમ્મી, શું થયું? કેમ આમ બૂમો પાડે છે? તમે મોટા મમ્મીને ક્યાંય જોયા? ના, કેમ? અરે હું આખા ઘરમાં શોધી આવી, મોટા મમ્મી ક્યાંય નથી. આ પર તારે એમનું શું કામ છે? મને પણ નથી દેખાતા એ. ક્યાં ગયા છે? તો અચાનક ગયા ક્યાંય? તમે લોકો કેમ ટેન્શન કરો છો? ગયા હશે ક્યાંક. કમ ઓન વિપુલ, ટેન્શન તો થાય જ ને. હમણાં થોડી વારમાં મીટિંગ છે અને ભાભી વગર બધા ડિસિઝન કોણ લેશે? હું ફરીવાર એમના રૂમમાં એકવાર ચેક કરીને આવું છું. થોડી વારમાં કોન્ફરન્સ ચાલુ થવાની છે. ક્યાં ગયા હશે મમ્મી? હે ભગવાન, અત્યારે એમને શું સૂઝ્યું? આટલા વર્ષોનું મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે અને જો એ જ નહીં હોય તો આખો પ્લાન ફ્લોપ થઈ જશે. આ તો એવું થયું કે વરસાદની રાહ જોતા હતા ને વાદળ જ ગાયબ થઈ ગયા. કદાચ એ મારા ઘરે તો નહીં ગયા હોય ને? તારા ઘરે શું કામ જાય? મહાપરાણે એમને મનાવ્યા હતા. જો બધા આવશે ત્યારે એ હાજર નહીં હોય તો મારી બધી મહેનત પર પાણી ફરી વળશે. માંડ ઘૂટેલો એકડો ફરીથી ઝીરો થઈ જશે. હા, તો એમના રૂમમાં નથી. તમે એમને ફોન કરો ને. હા. લાગ્યો? એમનો ફોન તો સ્વિચ ઓફ આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું રાશિ ફરી એકવાર આવી ગઈ તમારો પ્રેમ તમારા પત્ર થકી લઈને. તો આજનો પત્ર લખ્યો છે દ્રષ્ટિ પટેલિયાએ અમદાવાદથી. પ્રિય રાશિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દ્રષ્ટિબેન. જય જય ગરવી ગુજરાત. કેમ છો? હું તો એકદમ મજામાં છું, તમે કેમ છો? રાશિ, રાશિ એટલે ભોળી, બિંદાસ, બહાદુર, બોલકી, હસતી અને હસાવતી છોકરી. મને અને મારા પરિવારને આ સિરિયલ જોવી ખૂબ જ ગમે છે. રાશિ રિક્ષાવાળી એ તો મારી મનગમતી સિરિયલ છે. રાશિ રિક્ષાવાળી એ એક સિરિયલ નથી, એ તો એક સંસ્કાર, લાગણી અને પ્રેમનું સરોવર છે. રાશિ, સાચું કહું, તમે એક સારી દીકરી, તમારા ઘર માટે એક સારા પુત્ર વધુ અને એક સારા પત્ની છો. તમે તમારા ઘર માટે પાર્વતી અને જે ઘરની વિરુદ્ધ જાય એના માટે ચંડી છો. આ માત્ર હું નહીં, દરેક ઘરની પુત્રવધુ, દરેક ઘરની દીકરી અને દરેક સ્ત્રી કરતી હોય છે. અમને આટલો આનંદ અને પ્રેમ આપવા માટે ખાસ કરીને રાશિ અને રાશિ રિક્ષાવાળીની ટીમનો ખૂબ ખૂબ આભાર. આ સાથે દ્રષ્ટિબેને રાશિનું ફૂલ ફોર્મ પણ જણાવ્યું છે. રાશિમાં આર એટલે રિલાયેબલ. રિલાયેબલ એટલે જેના પર તમે આધાર રાખી શકો. એ મતલબ ઓસમ, મતલબ અદ્ભુત. સેન્સિટિવ એટલે સંવેદનશીલ. એચ નો ઓનરેબલ, જેનું તમે સન્માન કરી શકો. અને આઈ થી ઇન્સ્ટિંક્ટિવ, મતલબ જે સહજ છે. થેન્ક યુ સો મચ દ્રષ્ટિબેન. દ્રષ્ટિબેને આજે ખાલી પત્રમાં પ્રેમ જ નહીં, એક ભેટ પણ મોકલી છે જે મારે તમને બધાને બતાવી છે. એક ખૂબ જ સરસ ઇયરિંગ્સ છે, મને તો ખૂબ જ ગમી.
થેન્ક યુ સો મચ રશ્મિબેન. હવે હું થોડી જ વારમાં તમારા બધાની સામે બહુ જ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનો છું. સર, તમે કેમ આમ ઊભા છો? હવે તો ખુશી ઉપર બેસી જાઓ, કોઈને ખબર નહીં પડે. ના મિત્રો, જો કોઈ મને જોઈ જશે ને તો આખી કોન્ફરન્સ બગડી જશે. એમાં શું બગડે? તમે તો આ ઘરના માલિક છો. મિત્રો, હું કોઈની નજરમાં ના આવું ને એ જ સારું છે, નહીં તો ખોટો ઝઘડો થશે અને મીડિયાનું ધ્યાન મારા પર ડાયવર્ટ થશે ને તો ખોટું વાતનું બતેસર થશે. એવું? સારું સારું. આજે નમસ્તે કેબની બહુ મહત્વની પોઝિશન હું કોઈને સોંપવાનો છું અને આ પોઝિશન ખાલી પોઝિશન નથી, એક જવાબદારી છે, એક ગર્વ છે. અને આ પોઝિશન સ્પેશિયલી ક્રિએટ કરવામાં આવી છે કારણ કે આ કંપની સાથે જોડાયેલા લોકો બહુ જ મહેનત કરે છે અને આ જગ્યા ઉપર પહોંચવા માંગે છે. આ જગ્યા માટે જે લોકો લાયક છે એ લોકો માટે જ આ જગ્યા છે. એટલે બોર્ડ મેમ્બરની બહુ વિચારણા કર્યા પછી જ અમે લોકોએ આ પદ માટે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યો છે. દિલીપભાઈ એક એવા વ્યક્તિ છે જે દિવસ રાત જોયા વગર કંપની માટે બહુ મહેનત કરે છે. વેલ, મહેનત તો બધા જ કરે છે પણ દિલીપભાઈનું કંપની માટેનું સમર્પણ જોઈને એવું લાગે છે કે દિલીપભાઈ કંપનીને પ્રેમ કરે છે. આ શું થઈ રહ્યું છે? પપ્પા દિલીપના કેમ વખાણ કરે છે? ચાલો, મોઢા પરનો રંગ તો ઉડી ગયો મેડમનો. દિલીપભાઈ, સ્ટેજ ઉપર આવો. કંપનીના માલિક કંપનીને જન્મ આપે છે પણ બીજા બધા તો એને જીવાડે છે. જ્યારે દિલીપભાઈ એવા વ્યક્તિ છે જે મારા પૌત્રના કંપની માટે જોયેલા સપનામાં એની સાથે જ ઊભા રહ્યા છે અને એમણે કંપનીના હિતમાં જ વિચાર્યું છે, એટલે હું એમને એક્સપાન્શન હેડની પોઝિશન આપું છું. બીજી એક મહત્વની પોઝિશન આપવા માટે હું મારા નાના પૌત્ર પૃથ્વીને અહીંયા બોલાવવા માંગુ છું. પૃથ્વી બેટા, અહીંયા આવો. મને વિશ્વાસ છે જે રીતે શુભે આ કંપનીને સાચવી છે એવી જ રીતે પૃથ્વી પણ આ કંપનીને સાચવશે. એટલે અત્યારે ફાઇનાન્શિયલ સુપરવાઇઝર સુવર્ણા છે પણ એની ગેરહાજરીમાં એની બધી જ જવાબદારીઓ અને રાઇટ્સ સુવર્ણા પૃથ્વી પરીખને સોંપે છે અને વીટો પાવર પણ સુવર્ણા પૃથ્વી પરીખને સોંપે છે. વોટ? હમ ગાંડી થઈ ગઈ છે કે શું? વીટો પાવર એમને એમ ના અપાય, કોઈ ઓળખીતું કે જેને સમજ હોય એને જ અપાય. આ મોમની બહુ મોટી ભૂલ સાબિત થવાની છે. સર પ્લીઝ, તમે ગુસ્સે ના થશો. જેનો ડર હતો એ હવે રહ્યો નથી કારણ કે પૃથ્વીને તો ફાઇનાન્શિયલ સુપરવાઇઝર બનાવી દીધો છે. બસ હવે પપ્પા મારું જ નામ બોલશે. આ કંપનીમાં દરેક માણસ મહેનત કરે છે અને એમાંની એક વ્યક્તિ છે દેવાંશી. દેવાંશીએ દિવસ રાત જોયા વગર કામ કર્યું છે અને એણે હંમેશા કંપનીને હેલ્પ જ કરી છે. બોસ, હવે મારે બહુ નથી વખાણ સાંભળવા. મારું નામ સીઈઓની પોઝિશન માટે કહી દો, એ જ મારા સૌથી મોટા વખાણ હશે. અને દેવાંશીને હું બહુ જ મહત્વની પોઝિશન કંપનીમાં આપું છું.